હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે એકદમ હેલ્ધી એવા વેજીટેબલ પરોઠા બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં, અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો, એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. પહેલાં આપણે પરાઠા માટેનો લોટ બાંધી લઈશું. એના માટે મેં આ 3 કપ, જે મેજરમેન્ટના કપ આવે છે, એ 3 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આ બધું મિક્સ કરી દેવાનું. અને રોટલી જેવો આપણે લોટ બાંધી દેવાનો. આ રીતનો આપણે લોટ બાંધી દેવાનો. પરોઠાનું સ્ટફિંગ બનાવી લઈએ. એના માટે મેં આ ઝીણી સમારેલી કોબીજ લીધી છે, બીટ, ગાજર, લીલા મરચા, ડુંગળી અને ટામેટું. કેપ્સિકમ બે બાફેલા બટાકાને છીણી લઈશું આપણે. હવે 50 ગ્રામ પનીર લઈશું, એને પણ આપણે છીણી લઈશું. ને 2 થી 3 ક્યુબ જેટલું ચીઝ લઈશું. એક ટેબલ સ્પૂન શેઝવાન સોસ લઈશું. એક ટીસ્પૂન ચીલી સોસ. એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું. એક ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર. 1/2 ટીસ્પૂન હળદર. સ્વાદ મુજબ મીઠું. થોડા લીલા ધાણા. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. આ સ્ટફિંગ આપણે જ્યારે પરોઠા બનાવવાના હોય ત્યારે જ બનાવવાનું, વહેલું બનાવીને નહીં રાખવાનું. નહીતર એની અંદર મીઠું નાખ્યું હોય છે અને ડુંગળી ને બધું હોય છે, એટલે એનું પાણી છૂટશે. પાણી છૂટશે એટલે આપણને વણવામાં તકલીફ પડશે. આપણું સ્ટફિંગ તૈયાર છે, આપણે પરોઠા વણી લઈએ. આ રીતે આટલું થોડું મોટો આપણે ગુલ્લું લેવાનું અને એને લોટ લઈને વણી લેવાનું.
આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું. બધી જગ્યાએથી સરસ આવી રીતે પેક કરી દેવાનું એટલે ફાટે નહીં. ફરી લોટ લેવાનો અને આપણે વણી લેવાનું. આ રીતે આવા મીડિયમ સાઇઝના વણી લેવાના. હવે આપણે આને શેકી લઈશું. શેકવા માટે આપણે આવી તવી ગરમ કરવા મૂકી દીધી છે, એની પર પરોઠો એડ કરી દઈશું. 5 મિનિટ પછી એની સાઈડ આપણે ફેરવી કાઢીશું. હવે બીજી બાજુ પર 5 મિનિટ શેકાઈ ગયું છે, તો હવે આપણે ઉપર તેલ એડ કરીને એને ફરી શેકી કાઢીશું. અને તેલની જગ્યાએ તમે એને બટરમાં પણ શેકી શકો છો. પરોઠો આપણો સરસ શેકાઈ ગયો છે, હવે એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે ઉપરથી આપણે થોડું બટર લગાવીશું. એને આપણે કટ કરીશું. આ રીતે ઉપરનું પર આપણે છૂટું કરી લઈશું. ઉપર પાછું થોડું ચીઝ આપણે છીણીશું. તો તૈયાર છે આપણા વેજીટેબલ પરાઠા. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.